ડાંગમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદને પગલે ગિરિમથક સાપુતારાની જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકાયો હતો. મોસમનો 50 ઇંચ વરસાદ બાદ ઓવરફ્લો થતા સ્થાનિક લોકો સહિત હોટેલધારકોએ રાહતનો દમ લીધો હતો. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા ખાતે સ્થાનિક હોટલ સહિત સ્કૂલને પીવાનું પાણી ઉપલબ્ધ કરતું સર્પગંગા તળાવમાં પાણી સુકાઈ જતા અછત ઉભી થવાની સંભાવના ઉભી થઈ હતી. જો કે કોરોના લોકડાઉનમાં સ્કૂલ હોટલ બંધ રહેતા પાણીની ખપત ઓછી હોવાથી સતત એક અઠવાડિયા સુધી મેઘમહેર જારી રહેતા સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ જવા પામ્યો હતો. 80 ફૂટ ઊંડા તળાવમાંથી સાપુતારા અને નવાગામને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નવાગામના તળાવમાં ભંગાણ પડતા પાણીને લઈને લોકોમાં ચિંતા હતી, જે સર્પગંગા તળાવનું પાણી ઓવરફ્લો થતા હવે નવા તળાવમાં નવા નીરની આવક થતા પાણી સંગ્રહ થઈ રહ્યું હોય લોકોની ચિંતા દૂર થઈ છે. સર્પગંગા તળાવ ઉભરાઈ જતા કુદરતી સૌંદર્યમાં પણ વધારો થયો છે. સાપુતારા ખાતેનું સર્પગંગા તળાવ છે એ આજે છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ થવાથી આજે ઓવરફ્લો થયો છે અને એને લીધે તમામ હોટેલો ગ્રામવાસીઓને એનો લાભ મળશે. ચોમાસું આવશે, નબળું હોવાથી આવતી સિઝનમાં પણ એનું પાણી પૂરું મળી રહેશે અને એ સદર પાણીનો ઉપયોગ પીવા માટે તેમજ સાપુતારાના લોકો માટે અને પ્રવાસીઓ માટેનો ઉપયોગ થતો હોય છે. તેથી છેલ્લા આવનારા પ્રવાસીઓને પણ એનો લાભ મળશે અને છેલ્લા 15 ઓગસ્ટ પછી અહીંયા ઘણા જ પ્રવાસીઓ આવી રહ્યા છે અને સાપુતારા એકદમ પ્રવૃત્તિ ખુલી રહી છે અને એને લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે.